નગરપાલિકા વિસ્તારમાં જો હવે જાહેરમાં ગંદકી કરશો અને કચરો ફેંકશો તો દંડ દંડકીય કાર્યવાહી તમારી સામે કરવામાં આવશે સાથે જ કાર્યવાહી કાયદાકીય કાર્યવાહી પણ પાલનપુર નગરપાલિકાએ તેની ચીમકી ઉચ્ચારી છે પાલનપુર શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે અને પાલનપુર શહેરમાં કમર્શિયલ હોય અથવા તો રેસિડેન્ટ વિસ્તાર હોય ત્યાં જુઓ ત્યાં લોકો લાણી ધારકો વેપારીઓ કચરો નાખતા અને ગંદકી કરતા નજરે પડે છે તો પાલિકાના બસો સફાઈ કર્મીઓ સફાઈ કરતા હોવા છતાં શહેરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી દેખાય છે તો પાલિકાએ વિનંતી કરી છે અને સૂચનાઓ આપી છે છતાં પણ પરિસ્થિતિ ઠેરની ઠેર જ છે પાલનપુર શહેરની અંદર છેલ્લા છ મહિનાથી મેં જોયું છે કે લોકોને વારંવાર મૌખિક સૂચનાઓ આપી વિનંતીઓ કરી છતાં પણ વેપારીઓ લારી ગલ્લાવાળાઓ અને રેસિડેન્સ વિસ્તારવાળા મન ફાવે ત્યાં કચરો નાખી દે છે કોઈના ને કોઈના ઘર આગળ ડમ્પિંગ કરવા રાત્રે એક્ટિવામાં કે દિવસે એક્ટિવામાં નીકળવું અને કોથરીમાં મોટો કચરાનો ડમ્પ લઈ અને રસ્તામાં ગમે ત્યાં કોથરીમાં કચરો ફેંકી દેવો આ અને વારંવાર સૂચના આપવા છતાં લોકો ના સુધરતા ના છૂટકે હવે મારે એક જાહેર નોટિસ આખરી જાહેર નોટિસ હું જે લગભગ ગામમાં અઢીસોથી ત્રણસો જગ્યાએ લગાવવાનું છું કે જ્યાં ડમ્પિંગ થાય કોમર્શિયલ એરિયાઓ હોય શાકભાજી લારી ગલ્લાવાળા હોય એમને હું ત્રણ દિવસનો સમય આપીશ ત્યારબાદ જો તેઓ પોતાના ડસ્ટબિન નહીં રાખે અને ડસ્ટબિનમાં કચરો નહીં રાખે અને બે જવાબદાર રીતે આ શહેરને જો ગંદુ કરશે તો આ નગરપાલિકા કડકમાં કડક પગલાં લેશે અને એમાં કોઈનો બાદ અમે કોઈ રાજકીય વ્યક્તિ પણ વચ્ચે નહીં આવે પ્રમુખ ઉપપ્રમુખ તમામ બોડીના તમામ સભ્યોએ કહી દીધું છે ઇવન માન્ય ધારાસભ્યશ્રીએ પણ કહ્યું છે કે આ શહેરને ચોખ્ખું બનાવવામાં તમારે જે પગલાં લેવા પડે એ લો કારણ કે હવે ચલાવાય નહીં લોકો બે જવાબદાર રીતે મન ફાવે તેમ ગમે ત્યાં કચરો નાખે છે અને ગમે ત્યાં ડમ્પિંગ કરે છે